समाचार तरफ ब्रेकिंग न्यूज प्राप्त थई रह्या छे। बनासकांठाना दांतेवाड़ानी धानेरी स्कूलनो एक वीडियो वायरल थयो छे। विद्यार्थीनी पासे शौचालयनी सफाई करावामां आवी रही छे तो भणવાના સમયે વિદ્યાર્થીનીઓ શાળાની સફાઈ કરી રહ્યા છે। બનાસકાંઠાના શાળાની આ ઘટના સામે આવી છે, એક વિડિયો પણ વાયરલ થયો છે। તો શાળામાં સફાઈ માટે જે ગ્રાન્ટ ફાળવવામાં આવતી હોય છે, 1800 રૂપિયાની ગ્રાન્ટ ફાળવવામાં આવે છે, છતાં પણ ગ્રાન્ટ ફાળવ્યા છતાં પણ વિદ્યાર્થીઓ પાસેથી કામ લેવામાં આવે છે। આપ દ્રશ્યો પણ જોઈ શકો છો। બનાસકાંઠાના દાંતીવાડની ધાનેરી સ્કૂલનો આ વિડિયો છે। વિદ્યાર્થીની પાસે શૌચાલય સાફ કરવામાં આવી રહ્યું છે, સફાઈ કરવામાં આવી રહી છે, એટલે કે ભણતરના નામે વિદ્યાર્થીનીઓ પાસે આ પ્રકારના કામો કરાવવામાં આવી રહ્યા છે। સાથે જ કહી રહ્યા કે સરકારી શાળાઓમાં જે સફાઈ માટેની ગ્રાન્ટો ફાળવવામાં આવે છે, તે ગ્રાન્ટનો ઉપયોગ કઈ રીતે કરી રહ્યા છે, કારણ કે ગ્રાન્ટનો ઉપયોગ થતો નથી અને વિદ્યાર્થીનીઓ પાસે શૌચાલયો સાફ કરવામાં આવે છે। આપ જોઈ શકો છો દ્રશ્યોમાં, દ્રશ્યો જે વિડીયો વાયરલ થયો છે, આ વિડીયો હાલ જે દેખાઈ રહ્યો છે તે બનાસકાંઠાના દાંતીવાડ પાસેનો છે। તો બનાસકાંઠાના દાંતીવાડની શાળા કે જેમાં વિદ્યાર્થીનીઓ પાસે શૌચાલયની સફાઈ કરાવવામાં આવે છે, તો સરકાર તરફથી શાળાની સફાઈ માટે જે ગ્રાન્ટ ફાળવવામાં આવે છે, તે ગ્રાન્ટ ક્યાં થાય જાય છે, તે પણ અહીં એક સવાલ ઉભો થાય છે। તો શૌચાલયની સફાઈ વિદ્યાર્થીઓ પાસે કેમ કરાવવામાં આવે છે, શું સફાઈ કર્મચારીઓની અગવડ ઉભી થઈ છે કે સફાઈ કર્મચારીઓ રાખવામાં જ પહેલેથી નહોતી આવ્યા, એ પણ એક સવાલ અહીં ઉભો થાય છે। કારણ કે જે રીતે વિદ્યાર્થીનીઓ પાસે શૌચાલયની સફાઈ કરવામાં આવે છે, જે શિક્ષણનો સમય છે, તે શિક્ષણના સમય દરમિયાન જ આ પ્રકારની ઘટના સામે આવે છે। બનાસકાંઠાની શાળા છે કે જેનો વિડીયો સોશિયલ મીડિયામાં હાલ વાયરલ થયો છે। આ અંગે વધુ વિગતે વાત કરવા સંવાદદાતા મોગજી અમારી સાથે જોડાઈ ગયા છે। મોગજી, બનાસકાંઠાની શાળાનો જે વિડીયો સામે આવ્યો છે, ખાસ કરીને શિક્ષણ દરમિયાન જે શિક્ષણનો દિવસો છે દરમિયાન વિદ્યાર્થીની પાસે જે રીતે શૌચાલયની સફાઈ કરવામાં આવે છે, જે સફાઈ કર્મચારીઓ છે તે ક્યાં છે? દાંતીવાડા ધાનેરી શાળાનો આ વિડીયો વાયરલ થયો છે। આ વિડીયોમાં સ્પષ્ટપણે જે દેખાઈ રહ્યું છે કે જે વિદ્યાર્થીઓ પાસે જે સફાઈ કરવામાં આવી રહી છે, ભણવાના સમયે જે વિદ્યાર્થીઓ પાસે શાળાના જે બાથરૂમ છે તેમની સફાઈ કરાવવામાં આવી રહી છે। ખાસ કરીને જે વાત કરીએ તો સ્કૂલોમાં ગ્રાન્ટો પણ આપવામાં આવે છે સફાઈની સરકાર દ્વારા, પરંતુ જે શિક્ષકો છે તેમણે બાળકો જોડે સફાઈ કરાવે છે। મોગજી, ખાસ કરીને જો વાત કરવામાં આવે તો જે શિક્ષણનો સમય છે તે દરમિયાન આ પ્રકારની પ્રવૃત્તિઓ કરવામાં આવે છે, અલગ અલગ શાળાઓ છે તેમાં પણ વિદ્યાર્થીઓને આ પ્રકારની પ્રવૃત્તિઓ કરાવવામાં ભાગરૂપે માનતા હોય છે, પરંતુ સવાલ અહીં એવો થાય છે કે આ વિડીયો કોના દ્વારા વાયરલ કરવામાં આવ્યો છે અને શાળાના સંચાલકો પાસે આ વિડીયો અંગે વાત કરવામાં આવી ત્યારે કેવો જવાબ મળ્યો હતો? એ ચોક્કસ દિશા, જે રીતે વાત કરીએ તો જે વિડીયો વાયરલ થયો છે તે ખાસ તેમજ વિદ્યાર્થીઓ પાસે જે શૌચાલયની સફાઈ કરવામાં આવી છે, ખાસ કરીને ઘણી વાર એવું પણ જોવા મળે છે કે પ્રવૃત્તિઓ દ્વારા પણ જે છોકરાઓને સફાઈ કરવામાં આવી રહી છે, જ્યારે આ અંદરથી જ સ્કૂલના અંદરથી જ આ વિડીયો જે વાયરલ કરવામાં આવી રહ્યો છે। આ બાબતે શાળા સંચાલકોનું હજી મૌન છે, પરંતુ જે રીતના વિડીયોમાં સ્પષ્ટપણે જણાઈ રહ્યું છે બે વિદ્યાર્થીઓ દ્વારા જે સફાઈ ઝાડુ લઈને ત્યાં સફાઈ કરવામાં આવી છે, એ ખરેખર અત્યારે શિક્ષણ અધિકારીને તપાસનો વિષય છે। અને જો આમ જ ખરેખર જે રીતના જેવો છે સચ્ચાઈ જાણવા જોઈએ, અને જો વિદ્યાર્થીઓ પાસે આ રીતે શૌચાલયની સફાઈ કરાવતી હોય તો એ ચોક્કસ સરકાર માટે પણ એક સવાલ છે। જી બિલકુલ મોગજી, સમગ્ર વિગત બદલ આભાર। તો બનાસકાંઠાની શાળાનો એક વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે, ખળભળાટ જગાવે તેવો વિડીયો છે, કારણ કે શિક્ષણ કાર્ય દરમિયાન વિદ્યાર્થીનીઓ પાસેથી જે રીતે કામ કઢાવવામાં આવે છે, શૌચાલયોની સફાઈ કરાવવામાં આવે છે, ત્યારે સવાલ ઉભો થાય છે કે સરકારી શાળાઓમાં જે ગ્રાન્ટ ફાળવવામાં આવે છે તે ગ્રાન્ટ ક્યાં જાય છે?